સંગીત સાથે સાથે હું થોડું મેં પાલીતાણા વાત કરી હતી પણ સિકંદર વાળી, પણ વાત આખી નહોતી કરી, ખાલી દાખલો આપ્યો હતો ભાઈ, પોરસ નહીં સિકંદર નહીં, પોરસ મહાન હતો એમ. પણ આજે હું યુવાનોને આજે ખાસ, કારણ કે હું વિનંતી પણ ઘણીવાર કરતો હું, જ્યારે ફ્રી થાવ ત્યારે તમે થોડું થોડું વાંચજો, અથવા કોઈ કેવા કોઈ વિદ્વાનોને સાંભળજો, આપણી પરંપરા કેવી છે, આપણી અસ્મિતા કેવી છે. 1100 થી 1200 વર્ષ સુધી આપણા ઇતિહાસોને ફેરવવામાં આવ્યા છે રાણા સાહેબ. અને હું ઘણીવાર વિચારું, આપણે કોઈની ઓલી નથી, મારા માટે હું કાયમ બોલું છું કે સ્ટેજ ઉપર આવું ત્યારે બધી સરકાર આપણા માટે હરખી, સાહિત્યકાર તરીકે અમારે સંસ્કૃતિની વાતો કરવાની, પણ એમાંય સારા કામ કરતા હોય. હું ઘણીવાર અમુક વસ્તુ સાંભળું ભાઈ, રાજકારણ નામ ને એમાં ન જાય, એ ખોટી વાત છે, એ બધા આપણામાંથી છે ને, આપણું જ છે બધું. બધાય આમાં તો શું છે, આપણે કેવા છીએ એના ઉપર બધો આધાર છે. આ બધુંય જરૂરી છે કહેવાનો મારો અર્થ એ છે. તમે તમારા ઘરમાં જો આડો હાલતા એ રાજકારણ જ છે, હા એનો એવું નથી કાંઈ આમ, હા એટલે કંઈ એ બધું. આ ગામમાંથી તો કેટલા મને હમણાં ગામ કંઈક હાવ નાનું છે, 1500 કેટલા ઘર છે એમ કંઈક છે ને, હા આ તો 2021 છે, પણ એમાંથી તો એટલા બધા રાજકારણના મિત્રો બધા આમ નીકળ્યા છે ને, ખરેખર આમાંથી તો કોઈ મુખ્યમંત્રી બનવા જોઈએ ધીરે ધીરે. આપણે કલ્પના નાની કરવાની જ નહીં કોઈ દિવસ. હું એક દાખલો ઘણીવાર દઉં છું અને આપને કહું, જૂના જમાનામાં એક રાજાને એનો ક્રાંતિકારી દીવાન હતો, એમનો મંત્રી એમનો, એમણે કીધું કે સામે રાજ્ય જીવું ને દરિયાની ટાપુ હતું આડું, એ રાજ્યને મારે જીતવું છે, મને 500 સૈનિકો આપો. કે ઓલાને 2500નું સૈન છે એની પાસે, ભલે રાજવાડું એનું નાનું છે પણ 2500થી વધારે છે, તું 500 સૈનિકો લઈને જા જીતી જઈશ. કે હા, જહાજ ભરી અને 500 સૈનિકોને લઈ અને સામે કાંઠે જહાજ લઈને વયો ગયો મંત્રીઓ. અને પછી જહાજમાંથી બધા ઉતર્યા હથિયારો સાથે રાણા સાહેબ, અને સામે કાંઠે જઈને, એટલે મંત્રી હતો ને એમણે જહાજમાં પેટ્રોલ સાથે હળગાવી દીધું. હવે એ વખતનું જે કાંઈ પ્રવાહી હશે તે વળી અટાણે ભણેલા માણસો પ્રશ્ન કરે, તેથી પેટ્રોલ હતું, એટલે એ વખતનું જે હળગાવી દે એવું પ્રવાહી હશે એ છાંટી. અને વાત હાવ નાનકડી છે પણ યુવાનોને નોંધ લીધા જેવી વાત છે. આ લઈ લ્યો કાય કા લઈ લ્યો, આમાં અમારે શું છે, ભહું લોટ ખાવું બે આર્ય ન થાય, એટલે હા લઈ કાય ઘા લઈને ભૈયા જાઓ. તમને ખમારે ડોલરિયા છે, હવે બસ એટલા રહેવા દેજો, સારું લાગે. અને કાં ગાય ઘા લઈ લ્યો, હા વાહ. હવે તમે નીકળી જાઓ એકચ્યુઅલી, વાહ. એટલે ના, એમના બધા ઉત્સાહી છે, બધા ઉત્સાહ વગર સારા કામ કોઈથી થાય નહીં. એટલે રાજા હવે કાંઠે, રાજાનો મંત્રી અને બધા ઉતર્યા જહાજને હળગાવ્યું, અને એ કારે 500 સૈનિકોએ આમ પડકારા કરીને કીધું કે ખૂટલ છે આપણો મંત્રી, આ કાંઠે લઈ આવીને આપણે જહાજ હળગાવીને રાજા ભેળો ભળીને આપણને મરવી નાખવા છે, પાકું થઈ ગયું છે, આ દગાખોર આપણો મંત્રી છે. અહીં કીધું, ઉભા રહ્યો, દગાખોર નથી, લડવું છે, હું તમારી પહેલાં હામી છાતી હથિયારો ઝીલવા માટે તૈયાર છું, અને આમાં રાજ્યને આપણે જીતવું છે. કે પણ હવે કદાચ આપણી હાર થાય તો સામે કાંઠે કેમ જાઉં, તો કે પાછળના રસ્તા બધા હળગી ગયા છે, હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર નથી, હવે હાર પાર ઉતરી જવાનું છે. નક્કી કરી લેજો, કોઈ પણ વસ્તુમાં તમે જાઓ એમાં હાર પાર નક્કી જ કરી લેવાનું, હવે પાછું નથી વળવું. માઈક આંગળીની પાસે કોઈ દી બેહુંય નહીં, નબળો વિચાર તમે પ્રોગ્રામ કરવાનો, એ ન થાય ખર્ચાઈ જાય, લે જે કોઈ પણ વસ્તુ તમે સેવાનું કામ, તો કે ન થાય ન થાય, એમાં પછી આમ થઈ જાય તેમ, એ બધું એમાં. જો આ માલધારી ઘણા બેઠા છે, મારે અરબારીભાઈઓ છે, ભરવાડભાઈ તો છે જ ઘણા, એમને ખબર છે ગાય દોવાતી હોય અને બરાબર ગાય ધોતા હોય ગોવાળને, ઈંતળી છે, ઈંતળા નામનું જંતુ થાય, ગાયના આંચળના મોઢિયા પાયા ચોટી હોય અને બરાબર દોવાનું ચાલુ થાય, દૂધની ધારા વસ્ટે, એટલે ઈંતળી ધીરે તેને ઉપર વહી જાય, ન્યા માંડે લોહી પીવા, નકર દૂધના બે ઘૂંટડા લઈએ તો એનો ગોવાળ ના પાડે, પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, એને ગમે એ તમે કરો, એને લોહી પીવું છે એ લોહી પીવાના જ, એનો કોઈ દી એ તમે તમારું કામ કરો, એ એનું કામ કરે, ભલો ભલાઈ ના તજે તદહીન નીચન નીચ, એમ હાવ હોને જેને જે હોયપું હોય એને એ એનું કામ કરવાનું, લોહી પીવાવાળા લોહી પીએ. હા પણ સાંભળવું બોલવું અને બધું, આંખ કાન મુખ નાસિકા સભી કે એક ઠોર કહેબો સુનબો ઓરું દેખબો ચતુરન કે કશું ઓર, બધાય માણસને મોઢું એક જગ્યાએ હોય, આંખ એક જગ્યાએ હોય, પણ અમુકનું જોવું કેવું હોય, અમુકનું જોવું કેવું હોય, અમુકનું બોલવું કેવું હોય, એમાં ઘણો બધો ફેર છે. એટલે હું આવી વાતો
આપને કહેતો હું છું, પણ મને યુવાનો સુધી અમુક વાતો ફૂગે એટલે હું સાઈન વચ્ચે વચ્ચે આ વાતો નાખતો જાઉં. બહુ મોટી વાત આમ છે, જેવી તેવી નહીં, ખાલી ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં એવું બોલાય, જો જીતા વહી સિકંદર. આપ બધાય, હું અહીંથી જાહેર માંગડી યુવાનોને પૂછું કે જો જીતા વહી એટલે તમે તરત કહો સિકંદર. પણ હું પૂરા, અને હું જે વાત કરી છે પુરાવા સાથે હું આપને વાત કરી છે, એટલા માટે હા આમ બણગા ફૂંકને વાળા નહીં હે, મહેનત કરવી પડે, પણ સાચી વાત તમને કહું છું એમ કે સિકંદર આખી તમે જાણજો. તમે ખાલી હું આ વાત કરું ને એમાં તમે તારણ તમારે કાઢવાનું છે. જેમ મેં મહારાણા પ્રતાપની વાત કરી હતી હમણાં, ફરીવાર કદાચ અમુક મિત્રો ન આવ્યો હોય તો કહી દઉં આપને કે ભણાવવામાં આવે છે, અને તમે કદાચ આમાં બધાય ભણેલા છો એટલે આપને ખબર હોય છે કે 1576નું મહારાણા પ્રતાપનું જે યુદ્ધ થયું અકબર બાદશાહની હામું, હલ્દીના મેદાનમાં અકબર બાદશાહની સેનાની હામું, એમાં મહારાણા પ્રતાપની હાર થઈ આવું ભણાવવામાં આવે છે. મને દુઃખ એટલે છે, હું 3 પુરાવા તમને આપું ફરીવાર અહીં, તેથી મેં કીધેલું પણ અહીં કદાચ બીજા યુવાનો હોય તો, અને આનાથી ઘણું મળશે એ વાત પાકી છે, એટલે હું આવી વાતો આપને કરું છું. તો 3 પુરાવા હું આપને આપું કે 1576માં આપણા મહારાણા પ્રતાપની સેનાને હાર થઈ અકબર બાદશાહની સેનાની જીત થઈ એવું ભણાવવામાં આવે છે. મને દુઃખ એ વાતનું છે સાહેબ કે 1576માં જો મહારાણા પ્રતાપની હાર થઈ હોય તો આપણે ત્યાં બધાને ખબર છે કે એક રાજા બીજી રાજાની સેનાની માથે ચડાઈ કરે ને એની સામેવાળાની જો હાર થાય તો એની જે હદ હોય એમાં બધે આના નામનું ચલણ પછી હાલવા માંડે. જીતી લે કોઈ રાજ્યને એટલે એના નામનું ચલણ હાલવા માંડે. બીજું, એની ધરતીમાંથી ક્યાંય ભૂમિદાન દેવામાં આવે તો એ પછી જીતેલા રાજાના નામથી દેવામાં આવે. તો 1576 મહારાણા પ્રતાપનું હલ્દીના મેદાનમાં યુદ્ધ અકબરની સેના હામું, અને 78 સુધી આખા મેવાડમાં સલણ મહારાણા પ્રતાપના નામનું બોલતું હતું. તમારે જ્યાં વાંચવું હોય ત્યાં વાંચી લેજો. આ તો ઘણું બધું થયું આવું છે. હું કહું છું કે 1200 થી 1200 વર્ષથી ઇતિહાસને ફેરવવામાં આવ્યા છે, સત્તાઈમાંથી આટલા ઊભા છે, અને હજી આપણે જાગવું જોઈએ. અને મોટા મોટા દુનિયાના કોઈ ફિલોસોફર હોય એમણે એટલું જ કીધું છે, તમારે ભારતને જીતવું હોય તો ભારતના ઇતિહાસોને બદલાવી નાખો, બસ એની સંસ્કૃતિ ભૂલાવી દો એટલે પછી એનામાં કાંઈ નહીં રહે, તો જ આપણે જીતી શકશું. એટલા માટે હું આ વાત કરું છું. 1576 સુધી રાણા પ્રતાપના નામનું સલણ હતું. બીજી વાત કહું, ભૂમિદાન જેટલા મેવાડમાંથી થયા છે એના પત્રો મળે છે કે મહારાણા પ્રતાપના નામના થયા છે ભલા માણસ ભૂમિદાન. તો રાણા પ્રતાપની હાર થઈ હોય તો આના નામના. અને છેલ્લી વાત, હલ્દીના મેદાનનું 1576ના યુદ્ધ પછી 6 મહિના સુધી આસિફ ખાન, અકબર બાદશાહનો મંત્રી આસિફ ખાન અને માનસિંહ કસવાહો, આ બેયને 6 મહિના સુધી અકબર બાદશાહે કચારીમાં નહોતા આવવા દીધા. જીતી ગયા હોય તો કેમ આવું બને? તમારે ખાલી આના ઉપર તારણ કાઢવાનું છે, મારે વધારે પુરાવા નથી દેવા. એમ આયા સિકંદર દુનિયાને જીતવા માટે નીકળેલો. એના ગુરુ અરસ્તુએ કીધું કે દુનિયાને જીતવાની છે તારે, અને સપનું આપ્યું અને નીકળ્યો. ખાલી એટલો જ મારે તારણ તમને દેવું છે, જો જીતા વહી સિકંદર બોલતા હોય એના માટે, કે ઈ અરસ્તુ જ્યારે અરસ્તુના કહેવાથી સિકંદર નીકળ્યો અને એણે જે રાજને જે દેશને જીતી જાય એની સ્ત્રીઓ ઉપર ભયંકર જેને કહેવાય ત્રાસ ગુજારતો હતો એ માણસ. 5-5 વર્ષના બાળકને ભાલામાં ભરાવી જીવતા અને આમ દેખાડતો હતો ઘોડા ઉપર બેહીન, એટલે સામેવાળા માણસો ડરી જાય ને સીધી શરણાગતિ લઈ લે, એવું કરતો આવતો હતો. પોતાના બાપને મારી નાખ્યો તો સિકંદરે. ખાલી સાંભળજો તારણ, વાત 1 મિનિટની છે આ. પોતાના બાપને મારેલો કોણે? સિકંદરે. પોતાના 2 ભાઈઓને સિકંદરે મારેલા, નાના અને મોટા, સત્તા માટે. જે રાજાને જીતી જાય એ રાજાના ઊભા ચીર્યા કરાવી નાખે, કપાવી નાખે, સ્ત્રીઓ ઉપર ન કરવાના કરે, બાળકોને ભાલામાં ભરાવીને દુનિયાને દેખાડે, આવું કરતો હતો. પોતાના નજીકમાં નજીક ખાસ વિશ્વાસુ મિત્રો હતા, એની નાનકડી ભૂલ થાય એનું ભૂંડાઈનું મૃત્યુ એને આપતો હતો. આવું કરતો કરતો જ્યારે ભારતમાં એણે પ્રવેશ કર્યો અને ઝેલમ નદીને પાર કરવાની આવી ત્યાં આંભી નામનો જે રાજા હતો આપણો ભારતનો, એ આંભી છે એને પોરસની હારે વેર હતું. આપસ કી કૂટ હિતે સારે હિન્દુવાન તૂટે, આપણે ત્યાં કીધું છે ને. અને એને એમ કે હું સિકંદર હારે ભળી જાઉં એટલે પોરસની હાર થાય અને એનું હરવી દઉં. સિકંદરે એની 30,000ની સેનાને હારે લીધી આંભીની, અને ઝેલમ નદી પાર કરી અને સંદેશો મોકલ્યો કે આંભી મારી હારે ભળી ગયો છું, આગળ 3.5 લાખની સેના મગધની છે, એની માથે ત્રાટકવાનું છે, અડધું ભારત તારું અડધું ભારત મારું પોરસ, બસ મારી હારે મિત્રતા કરી લે, અને જો મિત્રતા નહીં કર તો હાર નહીં સ્વીકાર તો તારી હું દશા હું કરવાનો છું, એ તને ખબર છે બધી, હું સિકંદર છું, દુનિયાને જીતતો જીતતો આવું છું, કેટલા રાજાની દેશની શું હાલત કરી તને ખબર છે.
બહુ ક્રૂર હતો સાહેબ, એને વાંચો તો ખબર પડે. અને એમાં સંદેશો મળ્યો અને ત્યાંથી પોરસ રાજાએ હામો સંદેશો લખ્યો હતો કે તને ક્ષત્રિયો હજી નહીં ભટકાણા હોય, યુદ્ધના મેદાનમાં હવે મળશું, હવે મિત્રતા માટે મળવાનું ન હોય. અને એ ત્યાંથી પોરસના ઢીંગાણાના સંતવેલા હાથીઓ પહેલી વાર સેનામાં સિકંદરની સેનાએ હાથી જોયેલા, ઘોડા હતા એને હાથી નહીં. અને હાથી જે હતા એ એવા ત્રણ ત્રણ ચાર ચારને ભેળા પકડી પકડીને આમ ઊંચા કરે, માવતને આપે, માવત માથે કટકા કરી નાખે. તમારી નીતિ હાચી હોય એટલે અસ્તિત્વ તમને મદદ કરે. આ બાજુથી બહુ વરસાદ રહ્યો, ઝેલમ નદી ગાંડી દૂર થઈ, સિકંદરની સેનાને હાથીએ ભીહટમાં લીધા. ઘમસાણ યુદ્ધ થયું પોરસની સામે અને સિકંદરની સેના ભાગતી ગઈ, સીધી ઝેલમ નદીમાં બૂડી ગઈ. 50% સેના ઝેલમ નદીમાં તણાઈ ગઈ, બીજી ભાગવા માંડાણા. અને એમાં સિકંદરના પોરસનો હગો ભાઈ અમર, એમણે ઘોડામાંથી સવારી થઈને બાગડતા બાગડતા કરતા ફારડાક કરતો ભાલાનો ઘા કર્યો, સિકંદરના ઘોડાને મારી નાખ્યો. અમરે પોરસના ભાઈ માર્યો, સિકંદર ઘોડામાંથી હેઠો પડ્યો. અને પોરસે આવીને આમ હથિયાર કર્યું, ત્યાં યાદ આવ્યું હું હિન્દુસ્તાનનો છાત્ર છું, હિન્દુસ્તાનનો રાજા છું, પડેલા ઉપર ઘા ન કરે, એટલે પાછો હટી ગયો પોરસ. એટલે સિકંદરના માણસોએ સિકંદરને ઉપાડી લીધો અને વયા ગયા. ભણાવવામાં આવે છે, બધે ઇતિહાસ વાંચજો, તમને એવું કહેવામાં આવશે કે સિકંદરની પોરસ સામે ભારતમાં જીત થઈ હતી, પણ પોરસની સુરવીરતા ઉપર રામ પ્રભાવિત થઈ ગયો સિકંદર. એટલે કીધું, જા તું આવો સુરવીર છો, મારી હાર નથી, મારી જીત છે, તું હારી ગયો છો, પણ તારી જીત તારી તારું પરાક્રમ એવું છે કે તું હારી ગયો તો તારા એક પોરા ઉપર તને છોડી દઉં છું. જે માણસ પોતાના હગા ભાઈઓને મારી નાખે, જે રાજાને જીતે એની ભૂંડાએ મૃત્યુ આપતો હતો, હગા વિશ્વાસુ માણસો હોય એને મારી નાખે, જરાક ભૂલ થાય. કે ભારતમાં આવીને પોરસની પાસે આટલો બધો દયાળુનો દીકરો કેમ થઈ ગયો, ખાલી મારે એટલું જ હું તમને કહેવું છે, એથી વધારે કાંઈ નથી કહેવું. પણ એ ભૂંડાઈનો પાછો વળી ભાગ્યો હતો તેથી સિકંદર, અને ગયો રસ્તામાં આખી દુનિયાને જીતવાનું સપનું લઈ નીકળેલો. પણ રસ્તામાં એ સિકંદરને આઘાત લાગ્યો કે મારે દુનિયા જીતવી હતી, મારી ભારતમાં હાર થઈ, એ આઘાતમાં એનું મૃત્યુ થયું. તો યુવાનોને એટલું કહેવું, જો જીતા વહી સિકંદર નહીં, જો જીતા વહી પોરસ, અને જો જીતા વહી ભારતીય, એટલું યાદ રાખી લેજો. એટલે જગતના ચોકમાં તમે કોણ છો એની ઓળખાણ થશે. એટલે મારે પણ છાત્ર હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ પુરુષ ગમે એવો બળવાન હોય, પણ એની પત્ની જે શક્તિ છે એ એની હારે હોય, એમ મહારાણા પ્રતાપનો મારે થોડી યાદી. રાણો તો રાણો જ છે, એમાં બીજું આવે નહીં. પણ મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદેવ પવાર, રાણા પ્રતાપનો શેરો થોડોક ઝાંખો પડે એટલે પડખે ઊભીને કહેતા હતા, રાણાજી થાકી ગયા હો ને, મામરક પવારની દીકરીઓ થાકી ગયા હો તો આરામ કરી લ્યો 2 મહિના, પણ કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો, આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું, એ ભલા માણસ. પણ તા તો પોરહના પલ્લા છૂટી જાય રાણા પ્રતાપને, અકલમંત નારની વાત જ્યાં હોતરે તવર મારો ધણી મૂછ તાણે, આ પડકારાની મજા હોય. બાકી બજારમાં બઘડાટો બોલે કે તમે અંદર રહેજો, હું દરવાજામાંથી જોઈ લઉં. ઓલો પાછો ઘરમાંથી કે આ બાજુ ટોળું આવે કહેજે, હું પાછળથી નીકળી જાઉં. અરે તું તારે કોઈ ન આવે, મોજ કહે, હો વરસ જીવ ટિકિટના કાળા બજાર કર, કોકના બૂચ માર, તારું મૃત્યુ ન આવે. મૃત્યુ તો મંગળ છે, મૃત્યુ તો મૃત માણસ હોય એને આવે. રાણા પ્રતાપનો જન્મ થયો તેથી આપણે કોઈ નહોતા ઓળખતા, પણ મહારાણા પ્રતાપનું મૃત્યુ થયું ને તેથી અકબર બાદશાહ જેવો સિંહાસનમાંથી હેઠો ઉતરી ગયો અને આહુડા પડી ગયા ને એમ કીધું તું, ગાય ખુદા તેરે પાસ માંગતા હું, દૂસરી બાર જન્મ મિલે તો હિન્દુસ્તાન મેં મિલે, ઓર દુશ્મન મુજે મહારાણા પ્રતાપ જેસા મિલે એને કેવું પડે. અને એને આડો પ્રાણ આપાવડો ઝાલા રાણા માનસિંહ. આ રાણાને રણમાં જેથી ઘેરાણો ઘમસાણ, તેથી અંગ આડા લઈ આપ્યા જંગમાં તે જલરાણ. એટલે મહારાણા પ્રતાપને બિરદાવતા કેવું પડે, વાહ વાહ. લેડ હલ્દી મેદાન માથે યવ નોની ફોજ હામ વાર વાન આયા સાઈ લોક લોક ફોજ માને, એકલો તાટી કો રાણો અટકો એક તાવીના સુકુના મંડાણ માડ્યા, રાજપૂતી ફોજ માથે ધોઈ લેડા નાર મંગા મહાદેવ ના ફલીવે નારી કતારી લાગે પાકિસ્તાન ને કાપો 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 કાપો
ઘણા એમ કે તમારે અહીંયા બેઠા બેઠા વાતો કરવી નામ તેમ, પણ એ વાઇબ્રેશનો જરૂરી છે. અંદર કાયમ વાઇબ્રેશનો તો રહીએ ને, આ બહુ મોટી વાત છે. બાકી સેનાના યુવાનો આપણા, આજ પણ હું કાયમ કહું છું, દેશ આઝાદ થઈ ગયો, સારી વાત છે, થઈ ગયો છે, સાચી વાત છે. પણ હું તમે આનંદ કરતા હોય ને તો મારા તમારા દેશના યુવાનો હામી છાતીએ ગોળીઓ કાયમ ખાઈને લાંસુ આવે છે, એટલે આપણે આનંદ કરીએ છીએ. એમને આનંદ નથી થતો. હા, અને એટલે પણ પાકિસ્તાન હવે વર્ડ નથી. મેં હમણાં જ કીધું, વર્ડ વગર ધીંગાણા ન હોય. ઘણા મને ઘણા કે હવે સરકારને કંઈક કરવું ન જોઈએ, પાકિસ્તાનને પૂરું ન કરી દેવું જોઈએ. હવે આટલા સેનાના યુવાનોને એ કે આપણા માથા કાપી જાય ને આમ ને તેમ. મેં કીધું એવું નથી, છોકરો મોટો થઈને ફાટીને ધુવાડે જાય, પરબારો મારી નખાય, પહેલાં એને જરાક સમજાવવો પડે આ તે. બાકી પછી એમાં કાંઈ, હવે તો મને એમ લાગે છે કે હવે હું થાય નક્કી, એ તો ભૂઈરા ગાળી લે તો સારું. હવે બાકી મને તો એમ પીઓ કે હવે આપણું જ છે હવે.